एक समय राजनीति छोड़वानो निर्णय करी चुकेला शिंदे नु कद शिवसेनामा आटलू मोटू केवी रीते थई गयुं। नमस्कार दर्शक मित्रों, खबरछे.com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, મારી બોલી સુરતી સાથે જો કોઈ શબ્દો સમજવામાં તમને સમસ્યા ઉદ્ભવતી હોય તો તે માટે હું ખેદ વ્યક્ત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું મહારાષ્ટ્રમાં રાજકારણ નો ઉતાર ચઢાવ આવ્યો છે તે વિશે। જી હા, ઉદ્ધવ ઠાકરેને પોતાની સત્તા પરથી ઉઠાવી દેનાર શિંદે ની કહાની વિશે આપણે અહીં વિગતે વાત કરીએ। 2 જૂન 2000 ની વાત છે। એકનાથ શિંદે તેમના 11 વર્ષના દીકરા દીપેશ અને 7 વર્ષની દીકરી શુભદા સાથે સતારા ગયા હતા। બોટિંગ કરતી વખતે એક એક્સિડન્ટ થયો અને બંને બાળકો આંખની સામે ડૂબી ગયા। એ વખતે શિંદેનો એક દીકરો શ્રીકાંત માત્ર 14 વર્ષનો હતો। એક ઇન્ટરવ્યુમાં આ દર્દનાક ઘટનાને યાદ કરીને શિંદેએ કહ્યું હતું કે આ મારા જીવનનો સૌથી કાળો દિવસ હતો। હું સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો। મેં બધું જ છોડવાનો નિર્ણય કર્યો હતો, રાજનીતિ પણ। આ ઘટનાને 22 વર્ષ થઈ ગયા છે। હાલ એકનાથ શિંદેએ શિવસેના અને ઉદ્ધવ ઠાકરેના સિંહાસનને હચમચાવી દીધું છે। ત્યારે આવું જાણીએ, એક સમયે રાજનીતિ છોડવાનો નિર્ણય કરી ચૂકેલા શિંદેનું કદ શિવસેનામાં આટલું મોટું કેવી રીતે થઈ ગયું, કેવી રીતે તેમને પાર્ટીના 2/3 ધારાસભ્યોને તેમના પક્ષમાં કરી લેવામાં સફળતા મળી। શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964 થયો હતો। તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના પહાડી જવાલી તાલુકામાં રહેતા હતા, પરંતુ તેમની કર્મભૂમિ થાણે હતી। શરૂઆતમાં શિંદે થાણેમાં રિક્ષા ચલાવતા હતા, પહેલા શિવસેનાના શાખા પ્રમુખ અને પછી થાણે મ્યુનિસિપલના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા। દીકરા દીકરીના મોત પછી શિંદેએ રાજનીતિ છોડવાનો નિર્ણય કર્યો હતો। મહારાષ્ટ્રમાં આનંદ દિઘેનું રાજકીય કદ જોઈને એક સમયે બાળાસાહેબ પણ ગભરાઈ ગયા હતા। તેમને ડર હતો કે ક્યાંક દિઘે શિવસેનાના અગ્રણી નેતા ન બની જાય। અચાનક 26 ઓગસ્ટ 2001 એક એક્સિડન્ટમાં દિઘેનું મોત થયું હતું। તેમના મોતને ઘણા લોકો આજે પણ હત્યા માને છે। તાજેતરમાં જ દિઘેના મોત પર મથાળીમાં ધર્મવીર નામની એક ફિલ્મ આવી હતી। દિઘે ધર્મવીર નામથી પણ પ્રખ્યાત હતા। તેમના મોત પછી શિવસેનાને થાણેમાં તેમનું વર્ચસ્વ ટકાવી રાખવા કોઈ નવા ચહેરાની જરૂર હતી। ઠાકરે પરિવાર થાણેને છોડી શકે એમ ન હતો, કારણ કે થાણે મહારાષ્ટ્રનો એક મોટો જિલ્લો છે। શિંદે શરૂઆતથી જ દિઘેની સાથે જોડાયેલા હતા અને તેથી જ તેમના રાજકીય વારસો શિંદેને જ મળવાનો હતો। શિંદેએ પણ વારસાના બીજને વ્યવસ્થિત રીતે રોપ્યા અને ઉછેર્યા। શિંદે પણ તેમના ગુરુની જેમ જ જનતાના નેતા રહ્યા। વર્ષ 2004 પહેલીવાર ધારાસભ્ય બન્યા, ત્યાર પછી પાછળ વળીને નથી જોયું। જોતજોતામાં થાણેમાં એવું વર્ચસ્વ જમાવી લીધું કે રાજનીતિનું કેન્દ્ર બની ગયા। 2009, 2014 અને 2019 વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ મંત્રી પદ પર હતા ત્યારે શિંદે પાસે હંમેશા મહત્વનું પદ રહ્યું। વર્ષ 2014 ફડણવીસ સરકારમાં PWDના મંત્રી રહ્યા। ત્યાર પછી 2019 શિંદેએ જાહેર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ અને નગર વિકાસ મંત્રાલયની જવાબદારી સંભાળી। મહારાષ્ટ્રમાં સામાન્ય રીતે CM આ વિભાગ તેમની પાસે રાખતા હોય છે। પોતાનું વર્ચસ્વ વધારવા માટે શિંદેએ તેમના દીકરાને પણ મેદાનમાં ઉતાર્યા। વ્યવસાયે ડોક્ટર શ્રીકાંત શિંદે કલ્યાણ લોકસભા સીટના સાંસદ છે। એવું પણ માનવામાં આવે છે કે શિંદેના બરવાખોર થવા પાછળ તેમના દીકરા શ્રીકાંતનો હાથ છે। શ્રીકાંતનું કહેવું છે કે ભાજપ સાથે તેમના રાજકારણનું ભવિષ્ય સારું છે। ભાજપે પણ ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને અંદરખાને હંમેશા તાકાતવર બનાવ્યા। ફડણવીસ જાણતા હતા કે ઉદ્ધવ ઠાકરે સામે બરવાખોરી કરવામાં શિંદે જ મજબૂત કરી છે। ભાજપે ઘણીવાર કહ્યું હતું કે શિંદેને સાઇડલાઇન કરવામાં આવે છે। ભાજપે જ શિંદેને અહેસાસ અપાવ્યો કે શિવસેનામાં તેમની કોઈ કિંમત નથી। જ્યારે ચારેય બાજુ આવું વાતાવરણ ઊભું થયું કે શિંદે ઠાકરેથી નારાજ છે અને ગમે ત્યારે છોડીને જઈ શકે છે, ત્યારે શિંદેએ પણ ઠાકરે સાથેનું અંતર વધારી દીધું। મહારાષ્ટ્રના જિલ્લા થાણેથી રાજનીતિની શરૂઆત કરનાર શિંદેને ઉદ્ધવ ઠાકરેના મેસેન્જર એટલે કે દૂત કહેવામાં આવે છે। જ્યારે પણ કોઈ પણ જિલ્લામાં રાજકીય સંકટ આવે ત્યારે શિંદે જ એનો ઉકેલ લાવતા હતા। છેલ્લા 2 વર્ષમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોઈ મોટી બેઠક નથી કરી અને ના વધારે ધારાસભ્યો સાથે મુલાકાત કરી છે। ઠાકરેની જગ્યાએ શિંદે જ ધારાસભ્યોને મળતા અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવતા। આમ તેમણે અંદરખાને શિવસેના ધારાસભ્યોનો વિશ્વાસ જીત્યો અને તેમને બરવાખોરી માટે તૈયાર કર્યા। આમ મહારાષ્ટ્રની હાલ CM પદની સત્તા ઉઠાવનાર અને પોતે CM પદ પર બેસનાર શિંદે
ઘણા વર્ષોથી શિવસેનામાં જોડાયેલા રહ્યા હતા અને હાલ તેઓએ પોતાનું એવું પ્રભુત્વ બનાવ્યું કે તેઓ પોતે હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની ચૂક્યા છે।